અસલામ વાલેકુમ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ આઈ એમ ફઝીલા બારીખ ફ્રોમ એઆઈ મુલ્લા હાઈ સ્કૂલ ઉમરવાડા સ્ટુડન્ટ્સ ટુડે વી લર્ન આર્ટિકલ્સ આર્ટિકલ્સ આ સાંભળીને તમને એવું થશે કે આ શું છે આર્ટિકલ્સ અંગ આપણે શીખવા માટે આપણને એબીસીડી તો બધે જ વ્યક્તિ આવડતી છે ને આપણે એકથી ચાર ધોરણની અંદર એ બીસીડી શીખી ગયા છે શીખી ગયા છે ને તો જુઓ અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો ઇટ મીન્સ આલ્ફાબેટ એ બી સી ડી ઈ એફ જી આ બધું આપણે શીખી ગયા છીએ બરાબર તો અંગ્રેજી ભાષાના મૂળાક્ષરોમાં છવ્વીસ અક્ષરો છે કેટલા અક્ષરો છે છવ્વીસ જુઓ તમે કાઉન્ટ કરી શકો છો જાતે લખો પહેલાં નોટમાં કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ આ કેટલા અક્ષરો છે અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો છવ્વીસ અક્ષરો છે બરાબર તેમાંથી એ ઈ આઈ ઓયુ આ જે પાંચ છે એ ઈ આઈ એ પાંચ સ્વર છે સ્વર છે શું છે સ્વર સ્વરને ઇંગ્લિશમાં શું કહેવાય વોવેલ્સ તો આ જે પાંચ છે એ ઈ આઈ ઓયુ આ પાંચ સ્વર છે આ સિવાયના આ જે સ્વર છે વોવેલ્સ છે એ ઈ આઈ ઓયુ આ પાંચ તમારે યાદ રાખવાના છે અંગ્રેજી ભાષાના છવ્વીસ મૂળાક્ષરો છે અને છવ્વીસમાંથી પાંચ બાદ કણીએ આપણે કેટલા પાંચ ઓછા કણીએ કયા કયા એટલે કે એ ઈ આઈ યુ આ પાંચ જે સ્વર છે તે વગરના જે એકવીસ રે તે શું છે કોન્સોનન્ટ છે એટલે કે વ્યંજન છે બરાબર જુઓ આ યાદ રાખજો હંમેશા અંગ્રેજી ભાષાના મૂળાક્ષરોમાં છવ્વીસ અક્ષરો છે તેમાં એ ઈ આઈ યુ એ પાંચ સ્વર છે સ્વર સિવાયના એ એકવીસ અક્ષરો વ્યંજન છે વ્યંજનને ઇંગ્લિશમાં શું કહેવાશે કોન્ઝોનન્સ શું કહેવાશે કોન્ઝોનન્સ છે અંગ્રેજી ભાષામાં ત્રણ આર્ટિકલ્સ છે જુઓ આપણે આર્ટિકલ્સ શીખવા પહેલાં આપણે શું શીખ્યા તો કે એ બી સીડી મૂળાક્ષરો જે છે આપણા આલ્ફાબેટ્સ છે તો આલ્ફાબેટ્સની અંદર છવ્વીસ અક્ષરો છે છવ્વીસમાંથી પાંચ અક્ષરો સ્વર છે કયા કયા પાંચ અક્ષરો સ્વર છે એ ઈ ઓ યુ આ પાંચ અક્ષરો શું છે સ્વર છે અને સ્વર સિવાયના એકવીસ અક્ષરો વ્યંજન છે આ હંમેશા યાદ રાખવાનું છે બરાબર અંગ્રેજી ભાષામાં ત્રણ આર્ટિકલ્સ છે કેટલા આર્ટિકલ્સ છે ત્રણ આર્ટિકલ્સ છે કયા કયા આર્ટિકલ્સ આપણા ત્રણ છે કયા એ એન અને ધ આ તમારા ત્રણ આર્ટિકલ્સ છે કેટલા આર્ટિકલ્સ છે ત્રણ આ ત્રણ આર્ટિકલ્સમાં આર્ટિકલ્સના બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે પ્રકાર છે કયા કયા એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલ પહેલો પ્રકાર શું છે આર્ટિકલ્સનો ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ્સ કયો અનિશ્ચિત આર્ટિકલ્સ એટલે કે જેની અંદર કોઈ નિશ્ચિતતા નથી હોતી ચોક્કસતા હોતી નથી તેને શું કહેવાય અનિશ્ચિત આર્ટિકલ હવે અનિશ્ચિત આર્ટિકલમાં કયા કયા આવે તો કે એન આપણે અહીંયા ત્રણ આર્ટિકલ જોયા આપણા કે આર્ટિકલ્સ ત્રણ છે એ એન અને ઢ તેમાંથી અનિશ્ચિત આર્ટિકલ કયા છે તો કે અનિશ્ચિત આર્ટિકલમાં અ અને એન આવે શું આવે અ અને એન બરાબર હવે બીજો આપણા આર્ટિકલ્સનો બીજો પ્રકાર કયો છે તો કે આપણા આર્ટિકલ્સનો બીજો પ્રકાર છે ડેફિનેટ આર્ટિકલ્સ ડેફિનેટ આર્ટિકલ્સ ઈટ મીન્સ નિશ્ચિત આર્ટિકલ ચોક્કસ આર્ટિકલ્સ ચોક્કસ છે જે આ ઢ કયો આવે ચોક્કસ આર્ટિકલ નિશ્ચિત આર્ટિકલ તો કે ઢ એટલે કે અ અને એન કઈ જગ્યાએ યુઝ કરવાના છે એટલે કે કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો છે તે અનિશ્ચિત છે બરાબર પરંતુ આ ઢ જે છે નિશ્ચિત આર્ટિકલ છે એટલે કે તેને ચોક્કસ જગ્યાએ ઉપયોગ થાય તેવું આપણે કહી શકીએ બરાબર તો તમને એટલું ખબર પડી કે તમારે આપણે જે આર્ટિકલ્સ શીખવાના છે તેના કેટલા પ્રકા પ્રકાર છે બે પ્રકાર છે એક અનિશ્ચિત આર્ટિકલ અ એ અ અને એન બરાબર બીજું છે નિશ્ચિત આર્ટિકલ નિશ્ચિત આર્ટિકલ કયો છે ધ તો આપણે શરૂઆત કરીએ પહેલાં અનિશ્ચિત આર્ટિકલ શીખવાની બરાબર તો જુઓ આપણે અનિશ્ચિત આર્ટિકલ અ શીખીએ શું શીખીએ અનિશ્ચિત આર્ટિકલ અ તો જુઓ અનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તે પહેલું તો કે જાતિવાચક નામની આગળ મુકાય છે શું જાતિવાચક નામની આગળ અનો ઉપયોગ થાય છે એટલે કે અ બોય જુઓ એક્ઝામ્પલ અહીં આપ્યું છે અ બોય અ ટીચર અ કાવ અ રેટ બરાબર તો જાતિવાચક નામની આગળ અ મુકાય છે અ બીજું બીજું કઈ જગ્યાએ તો કે એક વચનમાં જ વપરાય છે એનો ઉપયોગ ક્યાં થશે એક વચનમાં હોય ત્યારે જ આપણે એનો ઉપયોગ કરી શકીએ અ અને એન બંને એક વચનમાં હોય ત્યારે જ આપણે તેનો ઉપયોગ કરી શકીએ પરંતુ હમણાં આપણે શું શીખી રહ્યા છે અનિશ્ચિત આર્ટિકલ અ એ કઈ જગ્યાએ ઉપયોગ થાય તે તો પહેલો ક્યાં થશે તો કે જાતિવાચક નામની આગળ મુકાય છે બરાબર બીજું શું છે તે કે એક વચનમાં જ વપરાય છે આ વસ્તુઓ તમારે યાદ રાખવાની છે બરાબર ત્રીજું ત્રીજું શું છે કે જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરવાનો છે બરાબર જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય તો ત્યારે આપણે શાનો ઉપયોગ કરવાનો છે એનો ઉપયોગ કરવાનો છે બરાબર એક્ઝામ્પલ દાખલા તરીકે અ બેગ બી વ્યંજન છે છે ને છે ને આ બી વ્યંજન તો બીના આગળ આપણે શું લખ્યું અ બરાબર બેગ તો બેગના આગળ શું આવ્યું અ શા માટે કારણ કે આ પહેલો શબ્દ પહેલો અક્ષર બી વ્યંજન છે છે કે નથી વ્યંજન છે ને તેવી જ રીતના બીજું ઉદાહરણ જુઓ અ પેન્સિલ પી વ્યંજન છે તો પી ના લીધે આપણે શું લખ્યું અ બરાબર પછી આપણે ઉપર ઉદાહરણ જોયા તે પ્રમાણે અ રેટ અ રેટ તો આ આર આર શું છે વ્યંજન છે તો આપણો આરને આગળ વ્યંજનના આગળ શું આવશે અ આવશે આવશે ને તો આ જ રીતે અ પેન અ પેન્સિલ અ બોય અ બુક બરાબર તો આ બધાના આગળ શું આવશે અ શા માટે કારણ કે વ્યંજનના આગળ હંમેશા અનો ઉપયોગ થાય બરાબર તો જુઓ જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે આપણે તેના આગળ શું લખવાનો છે અ લખવાનો છે બરાબર આપણે ત્રણ નિયમ જોયા ચોથો નામની આગળ વિશેષણ હોય તો આર્ટિકલ વિશેષણના ઉચ્ચાર મુજબ છે જુઓ નામની આગળ નામ એટલે તો ખબર ને તો નામની આગળ વિશેષણ હોય તો આર્ટિકલ વિશેષણના ઉચ્ચાર મુજબ મુકાય છે ઉચ્ચાર ઉચ્ચાર એટલે શું આપણે જે બોલતા છે તે બરાબર આપણે બોલીએ તેની અંદર કયો શબ્દનો અવાજ કેવો નીકળે તે બરાબર જેવી રીતના કે હું આપણે બોલી રહી છું તો હું બોલી અ ગુડ બોય તો ગુડ બોય તો આ ઉચ્ચાર કેવો નીકળેલો છે વ્યંજન નીકળેલો છે જી વ્યંજન નીકળ્યો ને ગુડ તો અહીંયા જી છે એમ આપણે એને ઇંગ્લિશમાં જી કહીએ પણ મળો ઉચ્ચાર શું નીકળ્યો ગુડ ગ અવાજ આવો ગ એ રીતનો સાઉન્ડ આવ્યો ને તો શા માટે કે અ ગુડ બોય બરાબર તો ગુડ ગ એવો અવાજ આવ્યો ઉચ્ચાર ગ ન આવ્યો તો એ ગ એ શું છે વ્યંજન છે બરાબર ને તો અ ગુડ બોય તો વિશેષણ હોય નામની આગળ આ બોય એ નામ છે બરાબર અ મેન નામ છે બરાબર તો અ મેન પણ મૂકાય પણ નામના આગળ જો વિશેષણ હોય યંગ બરાબર તો આ વિશેષણનો ઉચ્ચાર જે આપણે બોલતા છે તે સાઉન્ડ બરાબર તે જે સાઉન્ડના પ્રમાણે આપણે મૂકવાનું હોય જો સાઉન્ડ સ્વર્ણ હોય ભલે પછી અક્ષર વાય હોય કે એન હોય કે જી હોય પણ સાઉન્ડ જો સ્વરનો હોય તો અમૂકાશે નહીં પણ સાઉન્ડ તમારો એટલે કે તમે જે આપણે ઉચ્ચાર કરી રહેલા છે તે વ્યંજનનો હોય તો શું મૂકાશે અમૂકાશે દાખલા તરીકે અ ગુડ બોય અ ન્યુ બુક અ યંગ મેન બરાબર ક્લિયર છે આ તમને ચાલો આપણે આગળનું જોઈએ પાંચમો નંબર મિસ્ટેકથી ચોથો લખાયો છે શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય પરંતુ જો તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે અ આર્ટિકલ ઉપયોગમાં આવશે બરાબર જુઓ પહેલાં આપણે શું શીખ્યા નામની આગળ વિશેષણ હોય તો આર્ટિકલ વિશેષણના ઉચ્ચાર મુજબ એટલે કે જે આપણે બોલતા છે આપણા સાઉન્ડના મુજબ થાય મુકાય છે બરાબર હવે પાંચમું શું છે જો શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય પરંતુ જો તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે અ સાઉન્ડ મુકાશે કયો મુકા અ આર્ટિકલ્સ મુકાશે બરાબર જુઓ અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ તો તમને સમજમાં આવશે અ વન રૂપીસ અ વન રૂપી નોટ બરાબર તો આ ઓ છે ઓ અહીંયા શું છે ઓ છે તો આ ઓ કયા સાઉન્ડ છે સ્વરનો છે મુકાયેલો પરંતુ શું આપણે બોલતા છે ત્યારે ઓ એવો અવાજ આવતો છે ઓન ઓન આપણે એવું બોલતા છે નથી બોલતા શું બોલતા છે અ વન રૂપી બરાબર તો સેનો શેનો અવાજ આવે છે વન વન લખાય છે ને વન અ વન રૂપીસ એટલે એની આગળ શું આવશે અ કારણ કે વ તો નથી ને સ્વરની અંદર આપણો સ્વર શું છે અ ઓ એ ઈ આઈ ઓ બરાબર તો અવાજ આપણો શેનો આવતો છે નો આવટો છે નથી આવતો શેનો આવતો છે વન વન આપણે જે બોલતા છે તેમાં વન એવો એવો અવાજ આવે છે ને તો અહીંયા શું આવશે વન એટલે કે જે આપણે ઉચ્ચાર કરીએ તે વ્યંજનથી થતો હોય તો શું મૂકાશે અ મૂકાશે બરાબર જુઓ બીજું ઉદાહરણ અ વન વે રોડ અહીંયા પણ વન વે તો વ એવો અવાજ આવે છે આવે છે ને તેવી જ રીતના ત્રીજું ઉદાહરણ અ યુનિટ યુનિટ તો યુ યુ ભલે છે પણ અવાજ શેનો આવતો છે ય ન યુનિટ આ રીતનો અવાજ આવે યુ તો યુ તો સ્વર્ણમાં નથી આવતું ને તો શું આવશે અ યુનિટ અ યુનિવર્સિટી તો આ બધું શેની અંદર આવશે એ આ બધાના આગળ શું મૂકાશે અ મૂકાશે બરાબર ક્લિયર અગાડી ચાલો અ યુરોપિયન અહીંયા પર જુઓ ઈ છે તો આપણા સ્વરનું છે પણ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે શું નીકળે છે યુરોપિયન બરાબર નીકળે છે ને યુરોપિયન તો યુરોપિયન યુ એ તો નથી ને સ્વરમાં અરે હા સ્વરમાં તો શું આવશે અહીંયા પણ એ મુકાશે આગળ બરાબર એ સાઉન્ડનો ઉપયોગ સ્વર સાઉન્ડનો ઉપયોગ નથી થતો વ્યંજન બોલાતું છે જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે શેનો અવાજ આવે છે વ્યંજનનો અવાજ આવે છે તેથી આપણે કયો આર્ટિકલનો ઉપયોગ કરીશું અ આર્ટિકલનો ઉપયોગ કરીશું બરાબર પાંચમો નિયમ કોઈ સંઘના વાચક નામ સાથે આર્ટિકલ ન મુકાય કોઈ પણ સંઘના વાચક નામ હોય તો તેની સાથે આર્ટિકલ મુકાતું નથી જુઓ આપણે અનિશ્ચિત આર્ટિકલ એ જોઈ ગયા છે તમને ખબર પડી ગઈ કે અનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થશે ચાલો હું ફરી એકવાર બોલી જાઉં છું એક વચનમાં જ વપરાય છે એક વચન હોય ત્યારે જ એટલે કે એક કરતાં જો વધારે વસ્તુની વાત કરવાની હોય તો એનો ઉપયોગ થતો નથી બરાબર બોઈઝ બોઈઝ અહીંયા લખ્યું છે ચાલો ઉદાહરણ હું તમને આપું છું બોયઝ બહુ વચન છે તો અ બોઇઝ થશે અ અબોઈઝ લખાશે નહીં લખાય કેમ નહીં લખાય કારણ કે બોઇઝ ઘણા બધા છોકરાની વાત કરેલી છે અ બોય એટલે કે એક છોકરો બરાબર તો એક વચનમાં જ એનો ઉપયોગ થાય છે પછી બીજો શું છે જાતિવાચક નામની આગળ અ મુકાય છે પછી જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે અ અમૂકાય છે બીજો નિયમ શું છે નામની આગળ વિશેષણ હોય તો આર્ટિકલ વિશેષણના ઉચ્ચાર મુજબ મુકાય છે પછીનું શું છે શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો એનો ઉપયોગ થાય છે બરાબર ક્લિયર છે આ તમને ખબર પડી ગઈ કે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થશે હવે આપણે અનિશ્ચિત આર્ટિકલ એન શીખીશું શું શીખીશું આપણે હમણાં શું શીખ્યા અનિશ્ચિત આર્ટિકલ એ હવે અનિશ્ચિત આર્ટિકલ એન શીખીશું તો એન એનનો ઉપયોગ કઈ જગ્યાએ થશે તે જુઓ જુઓ એન એ જે પણ જગ્યા સ્વરથી શરૂ થતું હોય સ્વર આપણે અમને આગળ શીખી ગયા ને કયા કયા છે આપણા અંગ્રેજી મૂળાક્ષરોની અંદર સર સ્વર એ ઇ આઈ ઓ યુ કેટલા સ્વર છે પાંચ સ્વર છે બરાબર તો આ તમારે યાદ રાખવાના છે જુઓ અનિશ્ચિત આર્ટિકલ એનનો ઉપયોગ કઈ જગ્યાએ થશે કે જો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય સ્વરથી એટલે કયા કયા સ્વર છે એ ઈ આઈ યુ આ શું છે સ્વર છે બરાબર તો શું થાય જો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે નામની આગળ મુકાય છે શેનાથી થતી હોય સ્વરથી શરૂઆત થતી હોય અને આપણે જ્યારે બોલીએ છીએ તે પણ એમ કે સ્વરથી શરૂઆત થતી હોય ત્યારે નામની આગળ શું મૂકાય છે એન મુકાય છે શું મૂકાય છે એન મુકાય છે ચાલો આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણથી સમજમાં આવશે અહીંયા શું છે એન એલિફન્ટ એન કેમ લખાયું બિકોઝ અહીંયા ઈ એલિફન્ટનો સ્પેલિંગ જુઓ ઈ એલ ઇ પી એચ એ એન ટી શરૂઆતનો શબ્દ શું છે ઈ શેની અંદર આવે છે સ્વરમાં આવે છે આપણા કેટલા સ્વર છે પાંચ સ્વર છે એ ઈ આઈ ઓ યુ તો ઈ એ સ્વરમાં આવે છે આવે છે ને તો ઈને આગળ શું મૂકાયું એન બરાબર એન એગ એગમાં ઈ તો એ સ્વર છે તો એના આગળ પર શું આવે એન આવે એન અંબળેલા યુ મુકાયેલો છે ને અંબળેલા અસાઉન્ડનો અવાજ પણ આવે છે તો શું મૂકાયું એના આગળ એન મુકાયું બરાબર આગળ જો શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય પરંતુ જો તેનો ઉચ્ચાર સ્વળથી થતો હોય તો એન આર્ટિકલ મુકાય છે જોજો યાદ રાખજો હા પણ જો શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય પરંતુ જો તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એન આર્ટિકલ મુકાય છે જુઓ અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો તમને સમજ પડશે એક્ઝામ્પલ એન અવર અવર આપણે શું બોલતા છે અવર બરાબર અ ઓનો અવાજ આવે છે ને અ નો અવાજ આવે છે બરાબર ઓ આ એચ શું છે સાયલન્ટ છે એટલે કે તે આપણે બોલતા નથી આપણે એવું બોલીએ છીએ કે હવર નથી બોલતા ને શું બોલીએ એન અવર તો અહીંયા શું છે અવર અ સાઉન્ડનો અવાજ આવે છે આવે છે કે નથી આવતો આવે છે ને અ સાઉન્ડનો અવાજ તો એના આગળ શું મૂકાશે જુઓ શરૂઆત શેનાથી છે વ્યંજનથી છે પરંતુ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શેનો અવાજ આવે છે અ શબ્દનો અવાજ આવે છે શેનો અ બરાબર તો શું મૂકાશે એન એન મૂકાશે અહીંયા એચ જોઈને આપણે અ મૂકવાનો નથી કેમ એવું જોઈ લે કે એચ છે શરૂઆતની અંદર પહેલો એટલે એ શેની અંદર આવ્યો વ્યંજનમાં આવ્યો એટલે આપણે એનની જગ્યાએ અ મૂકીએ તો શું થઈ જશે ખોટું પડશે બરાબર આપણે જે બોલતા છે આપણે જે ઉચ્ચાર કરતા છે તેની અંદર તેનો કયો અવાજ આવે છે તે જોવાનો છે હવળ આપણે હવળ નથી બોલતા આપણે શું બોલીએ છીએ અવળ અ અનો અવાજ આવે છે ને એટલે અહીંયા શું લખાશે એન બરાબર જુઓ તેવું જ બીજું ઉદાહરણ છે હ આપણે અહીંયા જુઓ ઓનેસ્ટ પર્સન શું બોલીએ ને ઓનેસ્ટ પર્સન અહીંયા પણ એચ આગળ છે આપણે એવું બોલીએ છીએ હોનેસ્ટ પર્સન એવું બોલીએ છીએ નથી બોલતા ને આપણે શું બોલીએ છીએ ઓનેસ્ટ પર્સન તો શેનો અવાજ આવે છે ઓનેસ્ટ ઓનો અવાજ આવે છે તો અ સાઉન્ડ આવે છે ને તો એ શું છે સ્વર છે તેથી અહીંયા આપણે એની આગળ શું લખાશે એન લગાશે બરાબર આવા ઘણા બધા ઉદાહરણો તમને મળી આવશે જે આપણે બોલીએ બોલતી વખતે ઉચ્ચાર કેનાથી થાય છે અ બરાબર સ્વરથી થતો હોય તો આપણે કયો આર્ટિકલ ઉપયોગ કરવાનો એન આર્ટિકલનો ઉપયોગ કરવાનો બરાબર જુઓ અહીંયા એમ એ એમ અહીંયા આ શું છે એમ છે પણ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એ એમ એવો શબ્દનો ઉપયોગ ઉચ્ચાર થાય છે ને એમ એ તો એના આગળ શું મુકાશે એન બરાબર તો તેવી જ રીતના જો શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય પરંતુ જો તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તમારે આ એન આર્ટિકલનો ઉપયોગ કરવાનો બરાબર આગળનું ઉદાહરણ જુઓ નામનો પહેલો અક્ષર સ્વરથી શરૂ થતો હોય નામનો પહેલો અક્ષર સ્વરથી શરૂ થતો હોય પણ ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો એ આર્ટિકલ મુકાય છે આપણે યાદ હમણાં જ એની અંદર જોઈ ગયા છે આ કે નામનો પહેલો અક્ષર સ્વરથી શરૂ થતો હોય પણ જે આપણે બોલીએ છીએ ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો એ આર્ટિકલ મુકાય છે બરાબર આ ખાસ યાદ રાખવાનું જુઓ અહીંયા ઉદાહરણ આપેલ છે અ યુનિયન તો યુ શું ઉચ્ચાર્ઠો છે યુ બરાબર તો અહીંયા શું આવશે અ આવશે અહીંયા તમે એન લખીને આવો તો શું ગલત અ યુનિવર્સિટી તો એ પણ અહીંયા એન લખો તો ગલત શું લખાશે અ બરાબર આગળ સંઘના વાચક નામો કે બહુવચનમાં આર્ટિકલ કદી મુકાતા નથી બરાબર સંઘના વાચક નામો કે બહુવચનમાં આર્ટિકલ કોઈ પણ દિવસ ઉપયોગમાં આવતા નથી કદી મુકાતા નથી અ અને એનનો ઉપયોગ કઈ રીતે થાય તે તમે ખૂબ જ સારી રીતે સમજી ગયા છે બરાબર હવે આપણે નિશ્ચિત આર્ટિકલ આપણે હમણાં કયા આર્ટિકલ શીખ્યા અનિશ્ચિત આર્ટિકલ અ અને એનનો ઉપયોગ કઈ રીતે થાય તે શીખી ગયા છે બરાબર હવે આપણે નિશ્ચિત આર્ટિકલ ઢના ઉપયોગ વિશે શીખીએ બરાબર ઢનો ઉપયોગ કઈ રીતે થાય તે આપણે શીખવાનું છે ચાલો ઢ કોઈ પણ એક કે એક કરતાં વધારે વસ્તુ વ્યક્તિ સ્થળ પ્રાણી કે કોઈ બાબતની ચોક્કસતા દર્શાવવા વપરાય છે ઢનો ઉપયોગ ક્યારે થાય છે તે કે ઢ કોઈ પણ એક કે એક કરતાં વધારે વસ્તુ વ્યક્તિ સ્થળ પ્રાણી કે કોઈ બાબતની ચોક્કસતા દર્શાવવા માટે વપરાય છે ઢ કેવો આર્ટિકલ છે ઢ કેવો આર્ટિકલ છે નિશ્ચિત આર્ટિકલ છે બરાબર એટલે એ ક્યારે વપરાય કોઈ પણ બાબતની ચોક્કસતા દર્શાવવા માટે વપરાય છે આપણને ચોક્કસ રીતે ખબર જ છે કે આ તે જ વસ્તુ છે ત્યારે શું વપરાશે વપરાય છે ઢ નિશ્ચિત આર્ટિકલનો ઉપયોગ થાય છે ચાલો તેના આપણે કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકીએ તે આપણે શીખી લઈએ પહેલું તો સમગ્ર વર્ગનું સૂચન કરવા માટે શેના માટે સમગ્ર વર્ગનું સૂચન કરવા માટે જુઓ ઉદાહરણ ધ ડોન્કી ઇઝ અ હાર્ડ વર્કિંગ એનિમલ ધ ડોન્કી શા માટે ધ ડોંકી વપરાયું ઘઢેરું બરાબર ડોન્કી એટલે કે ગઢેરું ધ ડોંકી ઇઝ અ હાર્ડ વર્કિંગ એનિમલ ગઢેરું ખૂબ જ કેવું હાર્ડ વર્કિંગ મહેનતુ પ્રાણી છે તો અહીંયા ગઢેરાના આખા વર્ગનો બધા જ ગઢેરા એવું નથી કહેવું ને કે આ એક ગઢેરું એવું નથી કહ્યું અહીંયા એક ડોંકી એવું નથી કહ્યું અહીંયા આખા બધા જ ડોંકીની વાત કરેલી છે કે ડોંકી એ આખો એક સમગ્ર વર્ગ છે બરાબર બધા જ ગધેરાઓની વાત કરેલી છે કે બધા જ ડોંકી કેવા છે હાર્ડ વર્કિંગ છે એટલે કે મેન્ટુ છે બરાબર તો સમગ્ર વર્ગનું જ્યારે સૂચન કરવાનું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરી શકીએ ઢ આર્ટિકલનો ઉપયોગ થાય બરાબર બીજું કોઈપણ પદાર્થ પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે અ કે એન આર્ટિકલ મુકાય છે આ ધ્યાન આપજો અહીંયા કોઈ પણ પદાર્થ પ્રાણી કે વસ્તુ પહેલી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે અ કે એન આર્ટિકલ મુકાય છે જુઓ અહીંયા ઉદાહરણો તમે જોઈ શકો છો ધીઝ ઇઝ અ બોય આપણે પહેલીવાર ઉદા એ ઉલ્લેખ કર્યો ને કે આ છોકરો છે તો અ આર્ટિકલનો ઉપયોગ થયો બરાબર ધેટ ઇઝ એન એપલ એપલ એ અહીંયા છે ને એટલે અહીંયા એનનો ઉપયોગ થયો બરાબર પેલું સફરજન છે આ કઈ વખત ઉલ્લેખ થયો કોઈ પણ પદાર્થ પ્રાણી વસ્તુ વિશે પહેલીવાર ફર્સ્ટ ટાઈમ ઉલ્લેખ કરવામાં આવે ત્યારે અ કે એન આર્ટિકલ મુકાય છે જો એ જ પદાર્થ કે પ્રાણી કે વસ્તુ વિશે ફરીવાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે કયા આર્ટિકલનો ઉપયોગ થાય ઢ આર્ટિકલ મુકાય છે જુઓ બરાબર આજ જ એ જ પદાર્થ એટલે કે એકવાર ઓલરેડી ઉલ્લેખ થઈ ગયો કે ઇઝ અ બોય હવે ફરી પાછો આપણે આ બોયની જ વાત કરવાની છે તો આપણે શું કહીશું ઢ બોય બરાબર તો કે એ જ પદાર્થ પ્રાણી કે વસ્તુ વિશે ફરી ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ધ આર્ટિકલ મુકાય છે શું મુકાય છે ઢ આર્ટિકલ મુકાય છે જુઓ અહીંયા એક્ઝામ્પલ જુઓ તો તમને સમજમાં આવશે ધી ઇઝ અ બોય ઉપર આ જ ઉદાહરણ મેં બતાવેલું છે ઇઝ અ બોય હવે આ છોકરાની જ વાત કરવાની છે આપણે ત્યારે શું થશે ધ બોય ઇઝ ટોલ એટલે કે એક વાર ઉલ્લેખ કર્યો ત્યારે આપણે શેનો વાર જ્યારે ઉલ્લેખ કરીએ ત્યારે આપણે કયો આર્ટિકલનો ઉપયોગ કરીશું અ હવે બીજી વાર એની જ વાત કરવાની છે ત્યારે આપણે અ કે એનનો ઉપયોગ કરી શકતા નથી ત્યારે શેનો ઉપયોગ કરવાનો છે આપણે ઢનો એટલે કે ધ બોય ઇઝ ટોલ એટલે કે કોઈ પણ પદાર્થ પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે અ કે એન આર્ટિકલ મુકાય છે પરંતુ એ જ પદાર્થ પ્રાણી કે વસ્તુ વિશે ફરીવાર બીજી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ધ આર્ટિકલ મુકાય છે બરાબર જુઓ બીજું ઉદાહરણ પર જોઈ શકો છો ધેટ ઇઝ એન એપલ અહીંયા શું છે એન એપલ હવે આ જ એપલની ફરીવાર વાત કરવામાં આવે બીજી વાર વાત કરવામાં આવે તો શું થશે ધ એપલ ઇઝ સ્વીટ એટલે કે સફરજન મીઠું છે બરાબર એટલે આટલી વસ્તુ તમને ક્લિયર થઈ હવે આપણે ત્રીજા નિયમ પર જઈએ ત્રીજો નિયમ શું છે નિશ્ચિત વ્યક્તુ વ્યક્તિ કે વસ્તુનું સૂચન કરવા માટે કોઈ પણ એકદમ ચોક્કસ આપણને ખબર છે કે આ જ વસ્તુ છે આ જ વ્યક્તિની વાત કરતા છે આ જ છોકરાની વાત કરતાં છે કે આ જ કબાટની વાત કરતાં છે કે આ જ ટેબલની વાત કરતાં છે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું ધનો ઉપયોગ થશે અહીંયા મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કોલ ધી બોય વેઇટિંગ આઉટસાઇડ બહાર જે છોકરો કયો છોકરો ધ બોય બહાર જે છોકરો વાળ જોતો છે તેને અંદર બોલાવ કોલ તેની અંદર બોલાવ એટલે કે બહાર જે એક જ છોકરાને પર્ટિક્યુલર છોકરાની વાત કરી છે કે આજ છોકરો તેની અંદર બોલાવ બરાબર નિશ્ચિત આપણને ખબર છે કે આપણને આ જ છોકરાને બોલાવવાના છે ત્યારે આપણે શાનો ઉપયોગ કરી શકીશું ધ ન પરંતુ આપણે કોઈ પણ છોકરાની વાત કરીએ બરાબર ત્યારે આપણે ધનો ઉપયોગ કરી શકીએ નહીં કારણ કે આપણા માટે તે ચોક્કસ વસ્તુ નથી તે શું છે અનિશ્ચિત છે એટલે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું અ પરંતુ આપણને ખબર જ છે કે આપણે આ જ છોકરાને બોલાવવાનો છે બહાર જે ઊભેલો છે તે જ છોકરાને ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું ધ બરાબર એટલે કે નિશ્ચિત વ્યક્તિ ને કે વસ્તુ ધ ટેબલ આપણે અહીંયા જે મૂકેલું છે તે જ ટેબલની વાત કરતા છે તમારા ક્લાસરૂમમાં જે ટેબલ છે તે જ ટેબલની વાત કરતા છે ત્યારે આપણે શું બોલીશું ધ ટેબલ બરાબર તમારા ક્લાસરૂમની અંદર જે ખુરશી છે તે જ ખુરશીની વાત કરતાં છે તો આપણે શું કહીશું ધ ચેર બરાબર ક્લિયર છો એટલે કે નિશ્ચિત વ્યક્તિ વસ્તુનું સૂચન કરવા માટે ધનો ઉપયોગ થાય છે બરાબર ચોથો નિયમ અનન્ય વાચક વસ્તુઓ માટે એટલે કે વિશ્વની એકમાત્ર ચીજ કે પ્રકૃતિના એકમાત્ર પદાર્થ આગળ ધનો ઉપયોગ થાય છે વિશ્વમાં કોઈ આપણને ખબર છે એક જ વસ્તુ એમ એક અને એક જ છે એવો આપણને ખબર છે એના વગર બીજું કંઈ છે જ નથી તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું ધનો ઉપયોગ કરીશું દાખલા તરીકે ધસન સૂર્ય છે છે નથી એટલે એ શું છે નિશ્ચિત છે એટલે આપણે શું કહીશું ઢ ઢ મૂન ચંદ્ર બીજો છે મૂન એટલે ચંદ્ર ચંદ્ર બીજો છે નથી ઢ સ્કાય આકાશ એક જ છે વિશ્વમાં એક માત્ર એક જ ચીઝ છે આ એક જ પ્રકૃતિ છે બરાબર તો ત્યારે આપણે શું કહીશું ઢ સ્કાય ઢ મૂન ઢ સન ઢ અર્થ બરાબર પછી આપણે કોઈક જગ્યાને એમ તાજમહલ તો એ શું છે એક સ્થળ છે બરાબર તો આ તાજમહલ તાજમહલ જેવું બીજું કંઈ વસ્તુ છે કે તાજમહલ બીજો છે એવું તમને ખબર છે દિલ્હીમાં આગડાની અંદર તાજમહેલ આવેલો છે એવો આપણને ખબર છે બરાબર એટલે કે તે એક જ તાજમહલ છે તેના જેવો બીજો તાજમહલ છે નથી તો ધ તાજમહલ તો એક જ એક અને માત્ર એક જ વસ્તુ હોય તો ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું ધન નો ધ વર્લ્ડ દુનિયા પર એક જ છે બરાબર પછી કોઈક દિશા દિશાનો નિર્દેશ કરવાનો છે તો દિશાઓ આપણને ખબર છે કે એકની એક જ રહેવાની છે એ બદલાવાની છે નથી બદલાવાની ધ ઇસ્ટ ધ સાઉથ ધ વેસ્ટ ધ નોર્થ બરાબર તો આ એક દિશાઓ ચેન્જ નથી થવાની ઇસ્ટ તે એસ્ટ જ રહેવાની છે એસ્ટને આપણે વેસ્ટ કહેવું તો એ વેસ્ટ નથી થઈ જવાની બરાબર ઇસ્ટ એ એસ્ટ જ રહેવાની છે બરાબર ને તો દિશાઓમાં દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું ધ ઇસ્ટ ધ નો બરાબર ધ ઇસ્ટ ધ સાઉથ ધ વેસ્ટ ધ નોર્થ ક્લિયર છો આગળ જોઈએ આપણે ભૌગોલિક સ્થાન ભૌગોલિક સ્થાનો આગળ ધ આર્ટિકલ વપરાય છે કોઈ પણ ભૌગોલિક સ્થાનને દર્શાવવું હોય ત્યારે કયા આર્ટિકલનો ઉપયોગ થાય તે કે ધ આર્ટિકલનો ઉપયોગ થાય દાખલા તરીકે ધ નોર્થ પોલ નોર્થ પોલ ધ સાઉથ પોલ બરાબર હજુ અમૃત મેં તમને દિશાઓ વિશે કહ્યું તો તેવી જ રીતના આ ભૌગોલિક સ્થાનો છે નોર્થ પોલ અને સાઉથ પોલ તો એ દર્શાવવું હોય ત્યારે આપણે ફરજિયાત રીતે ધનો જ ઉપયોગ કરીશું કારણ કે એ નિશ્ચિત જગ્યા છે નિશ્ચિત વસ્તુ છે બરાબર તો આપણે શેનો ઉપયોગ કરીશું ધનો છઠ્ઠો ધ નદીઓ સમુદ્રો અને નદીઓ સમુદ્ર સાથે આપણે કયા આર્ટિકલનો ઉપયોગ કરીશું ધ આર્ટિકલનો ઉપયોગ કરીશું ગંગા નદી જુઓ ગંગા નદી તમે બીજી કોઈ ગંગા નદી જોઈલી છે કે સાંભળેલું છે કે આ એક જગ્યાએ ગંગા નદી છે બીજી જગ્યાએ પણ ગંગા નદી છે સાંભળ્યું છે નથી સાંભળ્યું ને તો ગંગા નર્મદા તો આ બધી નદી એક જ છે બરાબર તો શું કહેવાશે ધ ગંગા ઇન્ડિયન ઓશન ભારતીય દરિયો તો ભારતનો દરિયો એક જ છે બરાબર ને એના કિનારા બધી અલગ અલગ જગ્યાએ હશે તેવું ના નથી કીધું પણ દરિયો તો એક જ છે ને તો તે ઇન્ડિયન ઓશન આપણને ખબર જ છે કે આ એક જ વસ્તુ છે તો તેના આગળ શું આવશે ઢ બે ઓફ બંગાળ બંગાળની ખાડી તો તેના આગળ પણ શું આવશે ધ બરાબર એટલે કે નદીઓ સમુદ્ર સાથે ધ આર્ટિકલ વપરાય છે ક્લિયર આ વસ્તુ આગળ સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ આગળ આર્ટિકલ ધ ધૂકાય છે જુઓ અહીંયા મેં તમને એક એક્ઝામ્પલ આખું આપ્યું છે મનન ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધી સ્કૂલ ટોલેસ્ટ ધ ટોલેસ્ટ કઈ ડિગ્રીનો ઉપયોગ થયેલો છે અહીંયા સુપરલેટિવ તમે ખબર હોય તો ટોલ ટોલર ટોલેસ્ટ એટલે કે સૌથી તા મનન ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ સ્કૂલ મનન કેવો છોકરો છે સ્કૂલમાં સૌથી ઊંચો છોકરો છે ધ ક્લેવરેસ્ટ બોય જુઓ બીજું ઉદાહરણ ધ લેવરેસ્ટ બોય મનન ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ સ્કૂલ મનન સ્કૂલમાં સૌથી હોશિયાર છોકરો છે બરાબર બીજું જુઓ મોસ્ટ ડિફિકલ્ટ આપણ કયા એની અંદર વપરાય મોર મોસ્ટ મોર અને મોસ્ટ મોસ્ટ એટલે કે સૌથી અઘરો ટાસ્ક બરાબર ધ મોસ્ટ ડિફિકલ ટાસ્ક આ આપણ સુપરટીવ ડિગ્રીનું છે બરાબર વિશેષણ આગળ સેનો ઉપયોગ થાય ધ આર્ટિકલનો ઉપયોગ થાય ક્લિયર આપણ આગળ જોઈએ મહાન પવિત્ર ગ્રંથોના નામની આગળ ધ આર્ટિકલ વપરાય શેને આગળ મહાન પવિત્ર ગ્રંથોના નામની આગળ પવિત્ર ગ્રંથો કયા આવે એક વગર બીજું આવે મહાન પવિત્ર ગ્રંથો દાખલા તરીકે રામાયણ ગીતા બાઇબલ કુરાન તો આ બધા શું છે પવિત્ર ગ્રંથો છે તો તેના આગળ હંમેશા શું વપરાશે ધ દાખલા તરીકે ઢ રામાયણા ધ ગીતા ઢ બાઇબલ ધ કુરાન શરીફ બરાબર તો આ મહાન પવિત્ર ગ્રંથો છે તો પવિત્ર ગ્રંથોના આગળ હંમેશા ઢ આર્ટિકલનો ઉપયોગ થાય છે બરાબર આગળ જુઓ બીજી કઈ કઈ જગ્યાએ કે કે વર્તમાનપત્રો જહાજો આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય શેના આગળ વર્તમાનપત્રો ન્યૂઝપેપર આપણા જે આવે છે ને તે તો પછી તો ટ્રેનો જહાજો તો એના આગળ શેનો ઉપયોગ થાય ઢ આર્ટિકલનો તો કે ધ ઇન્ડિયન એક્સપ્રેસ ટ્રેન ધ ઇન્ડિયન એક્સપ્રેસ પછી ધ સંદેશ ન્યૂઝપેપર છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ધ ગુજરાત મિત્ર ધ ગુજરાત ટુડે તો આ બધા ન્યૂઝપેપરો છે વર્તમાનપત્રો છે તો તેના આગળ હંમેશા શેનો ઉપયોગ થાય ઢ બરાબર ઓર્ડિનલ્સ નંબર સાથે ફસ્ટ સેકન્ડ લાસ્ટ દાખલા તરીકે હી વોઝ ધ ફર્સ્ટ મેન ટુ કમ એન્ડ ધ લાસ્ટ ટુ ગો ધ ફર્સ્ટ ધ લાસ્ટ બરાબર તો આવા નંબર્સ સાથે ઓર્ડિનલ નંબર માટે એટલે કે તે વ્યક્તિ પહેલો આવ્યો હતો અને છેલ્લો ગયો હતો બરાબર તો ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું ધ ધનો બરાબર આગળ શરીરના અંગો આગળ શરીરના આપણા શરીરના અંગો આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય ધ હાર્ટ ધ બ્રેઇન ધ હેન ધ ફૂટ ધ ફિટ બરાબર તો આ બધા આગળ શું શેનો ઉપયોગ થાય ધ નો સંયુક્ત રાષ્ટ્રો અને સંસ્થાના ટૂંકા નામ આગળ આર્ટિકલ ધ વપરાય છે શેના આગળ સંયુક્ત રાષ્ટ્રો અને સંસ્થાના ટૂંકા નામ આગળ ધ આર્ટિકલ વપરાય છે ધ યુ એસ એ એક પર્ટિક્યુલર જગ્યા છે યુએસએ શેનો શોર્ટ ફોર્મ છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા તો તેના આગળ શું આવશે ઢ બરાબર ધ યુજીસી સંસ્થાનું નામ છે તો યુજીસી યુજીસીનું ફૂલ ફોર્મ શું આવે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તો યુજીસીના આગળ શું વપરાયું ધનો ઉપયોગ થયો શા માટે કે સંયુક્ત રાષ્ટ્રો અને સંસ્થાના ટૂંકા નામ આગળ ધ આર્ટિકલ વપરાય છે બરાબર માનવ જાતિ કે જ્ઞાતિ બતાવવા નામ આગળ ધ આર્ટિકલ વપરાય છે માનવ જાતિ જાતિ એટલે હિન્દુ મુસ્લિમ બરાબર ધ ધ હિન્દુઝ આપણે બતાવીએ ને ધ મુસ્લિમ્સ ધ ક્રિશ્ચન્સ ધ જાપાનીઝ પછી જ્ઞાતિ ધ પટેલ્સ વગેરે જેવી જ્ઞાતિ કે જાતિ દર્શાવવાની હોય ત્યારે આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ બરાબર વિશિષ્ટ વ્યક્તિઓના નામ આગળ આર્ટિકલ ધ વપરાય છે દાખલા તરીકે ધ કેપ્ટન શું છે ઢ કેપ્ટન ધ પ્રિન્સિપલ ધ પ્રાઇમ મિનિસ્ટર આ કોણ છે વ્યક્તિ વિશિષ્ટ વ્યક્તિઓના નામ આગળ શેનો ઉપયોગ થાય તે કે ઢનો ઉપયોગ થાય છે તો તમને એટલું ખબર પડી ગઈ કે નિશ્ચિત આર્ટિકલ ધનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તે કે નિશ્ચિત આર્ટિકલ ધનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ આપણે નિયમો અનુસાર જોઈ ગયા છે કઈ કઈ જગ્યાએ થાય છે યાદ છે તમને તો કે સમગ્ર વર્ગનું સૂચન કરવા માટે કોઈ પણ પ્રાણી પદાર્થ વસ્તુ પહેલીવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હોય અને ત્યાર પછી એ જ પદાર્થ એ જ પ્રાણી કે વસ્તુનો ફરીવાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ધનો ઉપયોગ થાય છે પછી બીજું ક્યારે થાય તો કે નિશ્ચિત વ્યક્તિ વસ્તુનું સૂચન કરવાનું હોય ત્યારે ધનો ઉપયોગ કરવામાં આવે પછી ક્યારે આવે તો કે વિશ્વની એકમાત્ર ચીજ કે પ્રકૃતિના એકમાત્ર પદાર્થ આગળ ધનો ઉપયોગ કરવામાં આવે ભૌગોલિક સ્થાનોનું દર્શન દર્શાવવાનો હોય ત્યારે ધનો ઉપયોગ કરવામાં આવે નદીઓ સમુદ્ર દર્શાવવાના હોય નમુ નદીઓ સમુદ્રને દર્શાવવાનો હોય ત્યારે ધનો ઉપયોગ થવામાં આવે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય મહાન પવિત્ર ગ્રંથોના નામની આગળ ધનો ઉપયોગ થાય છે વર્તમાનપત્રો જહાજો આગળ ધનો ઉપયોગ થાય સંયુક્ત રાષ્ટ્રો અને સંસ્થાના ટૂંકા નામ આગળ ધનો ઉપયોગ થાય છે બરાબર શરીરના અંગો આગળ ધનો ઉપયોગ થાય છે માનવ જાતિ કે જ્ઞાતિ બતાવવાની હોય ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે વિશિષ્ટ વ્યક્તિઓના નામ આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમે અ એન અનિશ્ચિત આર્ટિકલ અને ઢ નિશ્ચિત આર્ટિકલ વિશે ખૂબ જ સારી રીતે શીખ્યા છે શીખી ગયા છો ને તમને આ ખબર પડી છે આ આર્ટિકલ્સ કઈ રીતે લખવા બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ